જય મુરલીધર, જય વચરાજ. બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં, નવા વ્લોગમાં. આ છે આપણી મકાઈ. મકાઈ થઈ ગઈ મોટી આપણી બહુ. પાણી પાવાનું ચાલુ છે, આજે પાણી પાઈ દીધું. આજ હવે આ પાણી સુકાય એટલે હું નાખવાનું ચાલુ કરજો. અને આપણે આ ધોરી મકાઈ વાવી હતી. આ હે લાલ મકાઈ છે, આનું રાડું લાલ થાય. આ મકાઈ ધોરી બધી, આનું રાડું ધોરું થાય એકદમ. ધોરી મકાઈ મીઠી હોય, બહુ ખાય બહુ એમ કહે. એટલે આપણે હવે ડ્રાય કરી છે. હજી પાણી પાયું, પવન બહુ છે આજ, પણ હજી પડી નથી જરાય, ક્યાંય હજી પડી નથી. આપણી ઊંસો વાત કરીને એટલી થઈ ગઈ છે મકાઈ. આ છે આપણું જીરું. આ જે 55 દિવસનું થઈ ગયું છે, અને આપણે આમાં હમણાં 2 દિવસ રાઉન્ડ કર્યો હતો એક. આ જીરામાં આપણે ઉરિયા કે કોઈ જાતનું કોઈ નાખ્યું નથી, તો એવડો વોલ કરી ગયું છે જીરું. 1 ફૂટથી ઉપરનો વોલ છે, બધું જીરું એક સરખું જ છે. અહીંયા આપણે આ 5-6 કેરા ધાણાના હે ને એમાં જ નબળા હે, બાકી અહીંથી બધું આ લીલાડાવાળું પડવું હે ને એમાં જીરું બધું સારું છે. આ હે બધું 5.5 વીઘા જીરું છે અહીંયા. અને વોલ બહુ કરી ગયો સારો, અને રોગ હજી કંઈ પડશે નહીં, પીરીઓ કે કાર્યો કે કંઈ. અને દાણા બંધાવવા ચાલુ થઈ ગયા હે. આ રીતનું છે જીરું આવું, 1 ફૂટથી પણ વધારે મોટું હોય. આ દાણા થઈ ગયા આમાં. આમાં આપણે ઝીંકનો એક રાઉન્ડ કર્યો હતો, ઝીંકનું રિઝલ્ટ એ સારું છે. તે પછી એક સોડિયમ આવે છે એક દવામાં ભેગું, એનો રાઉન્ડ આપણે હમણાં 2 દી પહેલાં કર્યો, એનું રિઝલ્ટ સારું આવ્યું. આપણે હવે આને આપણે M45 નાખવાનો હે. આજુ ખેરે રાઉન્ડ કર્યું એટલે 45 નાખી દઉં. આપણે ક્યારો પી ગયો તો મકાઈ ઓલી વખતે પાતા હતા ને, ત્યાં જો આ પીળો પીરાય મારે નહીં ક્યારો. હજી બગડ્યો નથી, વાંધો નથી આવ્યો. અને આપણે પાણી આને 5 આપેલા હે, અને 1 પાણી આ પાઇપથી આપેલું હોય, કુવારીઓથી રેન પાઇપથી. અને આવું છે જીરું બધું આપણું. આમાં આપણે 3 રાઉન્ડ લીધા. 1 રાઉન્ડ લીધો તો ઇમ્યુનિટી બુસ્ટર ખાતરનો, 1 રાઉન્ડ લીધો તો આપણે ઝીંકનો, અને 1 રાઉન્ડ લીધો આપણે હમણાં મેં તમને કીધું એ સોડિયમનો. એ બધી વસ્તુને 5-6 રાઉન્ડ લઈ લીધા છે. અને આ છે આપણી ડુંગળી, અને આ છે આપણે ભાઈ પોપકોર્ન બનાવવાની મકાઈ. થોડીક જડીથી આપણે ટ્રાય કરવા પૂરતી વાવી છે, પોપકોર્ન બને ને એ મકાઈ છે આ. અને ડુંગળી આપણે બીજી આજે વાવી દીધી છે, ચાલુ કરી દીધી છે વાવવાની. 1 કિયારો કર્યો છે, બીજી ખાવા જેવી ડુંગળી અહીંયા છે, ચાલુ થઈ ગઈ ખાવાની. લસણ ડુંગળી મેથી આમાં આગળ છે. આ છે આપણા ચીકુ, આંબો, લીંબુ. અહીંયા છે આપણા બળદ. બળદ ને અત્યારે ટાઈટનું વાતાવરણ છે એટલે બહાર રાખ્યા છે તડકામાં, મજા આવે ને. સાંજે પછી અંદર રોથમાં બાંધી દઈ, પેક કરી દઈ. બસ બાકી આજના વિડીયોમાં આટલું. જય મુરલીધર, જય વસરાજ. બધા મિત્રો, મેં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.